મોટા ભાગના લોકો અત્યારે તરુણી અવસ્થા અને કેવી રીતે કોરોનાનો સામનો કરવો એ અંતર્ગત આ વિષય સાથે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ બરોબર તો હવે આગળ જણાવો તો તમે છે ને એક એક વસ્તુ નક્કી કરી લો કે તમારા તાકાત કેટલી છે તમે કઈ વસ્તુનો સામનો કરી શકો છો બરોબર તમારી સાથે ત્રણ લોકો હોય ત્રણનો સામનો કેવી રીતે કરો તમારે તો કે ત્રણનો સામનો એક તો હું ન કરી શકું બરોબર તો એનો સામનો કરવા માટે તમારે શું કરવું જોઈએ તો ત્રણ જે તાકાત હોય છે ને આપણામાં હે ત્રણ મિત્રો હોય તમે બરોબર એક એક મિત્ર હોય એક જ જણો હોય અને સામે બે ત્રણ જણા હોય તમારે સાથે ફાઇટ કરવા માટે તો તમારે શું કરવું જોઈએ તો કે તાકાત તો નથી બરોબર તો પહેલા સૌપ્રથમ તો તાકાત જોવી પડે ને કે આપણી પાસે તાકાત તો નથી ઝઘડો કેમ કરવો આની સાથે કેમ ફાઇટ કરવી આપણે વગર વાક્ય આપણે ફસાઈ ગયા છીએ બરોબર તો આનો સામનો કરવા માટે શું કરવું જોઈએ તો કે એની તાકાત જોઈએ એ તાકાત ક્યાંથી લાવવી હવે કોરોનામાં પણ એવું જ છે આ જે કોરોના છે ને અત્યારે એવું જ છે જે તમારા બોડીની અંદર જ્યારે શ્વાસોશ્વાસ દ્વારા હવા દ્વારા ફેલાય છે જે સંક્રમિત વ્યક્તિ હોય જેને કોરોના ઇન્ફેક્શન લાગ્યું છે એના સંપર્કમાં તમે આવો બરોબર તો બે થી ત્રણ દિવસની અંદર તમે એના ભોગ બની જાઓ છો તો કે શું થાય છે તો કે શ્વાસ લેવા તકલીફ થાય છે જીભ ઉપર સ્વાદ ન આવે આપણે કેમ પાણીપુરી કે મીઠાઈ કે ખાતા હોય બરોબર તો કેવો ટેસ્ટ આવે આપણે તરત મીઠાઈ ખાધી તો આપણે પેંડા ખાધા હોય કેવો ટેસ્ટ આવે આપણે જીભ ઉપર આ બહુ મસ્ત લાગે પેંડા હે તો કોરોના થાય ત્યારે જીભ ઉપર ટેસ્ટ નથી આવતો તમે પેંડા ખાઓ કે ગુલાબ જાંબુ ખાઓ કાઈ પણ ખાઓ એમાં ટેસ્ટ આવતો નથી બરોબર તો એનો મતલબ એવો છે કે કોરોનાએ આપણો ટેસ્ટ છીનવી લીધો છે બરોબર આપણો ટેસ્ટ છીનવાઈ જાય એટલે આપણો બધો ટેસ્ટ લેસ થઈ જાય એટલે જીવનમાં પણ એવું જ છે જ્યારે જીવનના જે સ્વાદ હોય ને આ અને એ સ્વાદ ક્યારે ડેવલપ થવા કરવાના હોય અત્યારથી બરોબર છે તો અત્યારે જે સ્વાદ વિકસાવવાના છે બરોબર છે તો એ સ્વાદ વિકસાવી અને ધીમે 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 આપણું બિલ્ડિંગ બનાવવાનું છે તરુણી અવસ્થા દરમિયાન તમે જે સ્વાદ વિકસાવશો એમાં પહેલો સ્વાદ છે આપણો તંદુરસ્તીનો બરોબર છે આ તંદુરસ્તીનો જે સ્વાદ છે આ તંદુરસ્તીના સ્વાદ દ્વારા આપણે આપણું બિલ્ડિંગ બનાવવાનું છે તો એના માટે શું કરવું જોઈએ હવે કીધું પેલો જે પેલો સ્ટેપ છે પહેલું શું છે જાતે નિયા તંદુરસ્ત રીતે સ્ટેપ છે એ સ્ટેપ ચડી જવાનું છે તંદુરસ્ત રીતે તો એમાં શું કરવું જોઈએ તો કે અત્યારે તમે જે ખાવા પીવાના જે શોખીન થઈ ગયા છો અત્યારે બહારનું જમવાનું બહારનું ખાવા પીવાનું ને બહારની જે આદતો પાડેલી છે તો પેલા તો એને સુધારવાની જરૂર છે તો શું કરવું જોઈએ તો કે તાજા શાકભાજી તાજા ફળો એ બધું ખાવાનું આગ્રહ રાખવાનું પાણીપુરી ઢોસા અને બ્રેડ પકોડા જે પડતર આઈટમો હોય એ ખાવાનું નહીં બરોબર છે હવે મેં પહેલા જ તમને કીધું કે સામે ત્રણ જણા હોય એની સાથે ફાઇટ કરવાની છે તો એના માટે શું કરવું જોઈએ તો કે હવે આપણી પાસે તાકાત તો એવી બધી નથી તો એની તાકાત મેળવવા શું કરવું તો કે હવે ત્રણ જણની તાકાત હોય એની તાકાત તો બહુ વધારે હોય આપણું વજન તો માત્ર 20 કિલો છે સામેવાળા 20 કિલોના 3 છે એટલે 60 કિલો વજન છે એનું હવે આપણું વજન તો ઓછું છે પણ એ જે વજન છે ને વજન એ કોરોના છે કોરોનાનું વજન છે ને પીએચ એ પીએચ કહેવાય શું કહેવાય પીએચ લેવલ બરોબર એને તોડવા માટે થઈને આપણે પીએચ વધારવો પડે બરોબર હવે તમે લોકો ચણા ખાધા હશે ચણા ખાવ છે ને હેલો બરોબર આ ચણા ખાવ છો એટલે તમારું પીએચ માં 6 પીએચ હોય ચણા કેટલું 6 બરોબર અને કોરોનાનું કેટલું છે કોરોનાનું પીએચ કેટલું છે કોઈ ખબર છે હા એનું પીએચ છે 8 છે કેટલું 8 બરોબર એવી જ રીતે આદુ છે હળદર છે લીંબુ છે લીંબુ તો બધા પીવો છો લીંબુ સરબત બરોબર તો આ
લીંબુ સરબત આદુ ચણા આ બધું તમે ડેઈલી તમે લેશો ને એટલે કોરોના તમારી પાસે આવશે નહીં કોરોના તરત જ ભાગી જશે બરોબર કોરોના ને આવવાનો મોકો આપણને આપણે એને આપવાનો જ નથી આ તો કોરોના ની વાત છે બરોબર તો કોઈ પણ રોગ આપણી પાસે આવી ન શકે એના માટે આપણે સચેત રહેવાનું છે બરોબર હવે વિટામિન ની વાત કરું તો વિટામિન એ શેમાંથી મળશે કોઈ કહે છે મને વિટામિન એ શેમાંથી મળશે ખબર છે કોઈને હેલો લીંબુમાંથી મળશે વિટામિન એ કેરામાંથી મળશે ગાજરમાંથી મળશે હા સફરજનમાંથી મળશે પછી गाजर माथी तो मर से, पसी लीला साग पाजी माथी मर से, हेलो हाँ, पसी बीजू सु होए, सब संपूर्ण आहार कौन है पीछे होता है संपूर्ण आहार, बदा आहार, अब बदा आहार से माथी मारे कब से तुमने, बदो बद्दी वस्तु से माथी मारे बदो विटामिन होए कैल्शियम प्रोटीन कई बार वस्तु को इसे माथी मारे बदो ये बदो बेकुम करीने અનાજ તો છે પણ તમે દૂધ નથી પીતા ભાઈ હા શાકભાજી તો છે શાકભાજી તો બધું ન મળે ક્યારે શાકભાજીમાં ખટાશ તો ઘણી વખત રીંગણા હોય તો રીંગણા ખાતો હોય ખટાશ મળે તો પછી હા દૂધ પીવું છે તમે બરોબર તો દૂધમાંથી તમને સંપૂર્ણ વસ્તુ મળે બધી તમામ વિટામિન કેલ્શિયમ પ્રોટીન બધ તમામ વસ્તુ તમને મળે બરોબર છે तो दूध पीऊ जोए के नहीं हैं बराबर से हां तो दूध आपण बॉडी में आपण दूध पीतो तो बॉडी में શું તાગે થાય બોડી દૂધ દ્વારા દૂધ દૂધ થી જે મતલબ કે આઉટકમ શું આ દૂધ પીવાથી તાકાત આવી જાય હા બરાબર પછી બીજું હા બીજું શું થાય તંદુરસ્તી રહે હા બરાબર છે પછી પછી બીજું કઈ છે હા પછી હિમોગ્લોબિન વધી જાય એને શું કહેવાય હિમોગ્લોબિન વધી જાય હિમોગ્લોબિન વધી જાય બરાબર છે આપણા આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ જલ્દી થાય બરોબર દૂધ છે દૂધમાંથી વિટામિન એ મળે બરોબર લીલા શાકભાજી છે ગાજર છે પપૈયા છે કેરી છે આ બધા ફળો અને શાકભાજીમાંથી વિટામિન એ મળે બરોબર હવે વિટામિન સી મારે જોતો તો શું ખાવું જોઈએ મારે વિટામિન સી હે ખાટા ફળો ખાવા જોઈએ બરોબર છે હા તો ક્યાં ક્યાં ખાટા ફળો આવે લીંબુ આમળા મોસંબી હા કાચી કેરી પછી બીજું શું આવે નારંગીમાં ઓરેન્જ આવે ને બરોબર તો આ ખાટા ફળો છે બરોબર એમાંથી વિટામિન સી મળે બરોબર આ વિટામિન સી આપણને વિટામિન સી બોડીમાં શું કાર્ય કરે હે વિટામિન સી છે બરોબર છે ખાટા ફળો ખાવાથી વિટામિન સી મળી જાય પણ આપણા બોડીમાં શું કાર્ય કરે હા પછી આપણા બોડીમાં જે એસિડ હોય ને એસિડ એસિડ પૂરું પાડવાનું કામ કરે લીંબુ છે ખાટા ફળો છે વિટામિન સી બરોબર એ જે જે સામાન્ય જે ઇન્ફેક્શન હોય ને ઇન્ફેક્શન દૂર કરી દે બરોબર છે હાડકા મજબૂત બનાવે હાડકામાં શું શું વસ્તુ આ ખબર છે તમને આપણે જે દાંત છે ને દાંત એ વધારે મજબૂત થઈ જાય ખબર છે પછી કે
કાં લાગ્યું હોય બરોબર એ તરત રૂજાઈ જાય જો વિટામિન સી તમારી અંદર ભરપૂર હોય ને તો એ તરત રૂજાઈ જાય બરોબર તો વિટામિન સી અને ખાટા ફળો એ ખાસ તમારે ધ્યાન આપવું જોઈએ બીજું વિટામિન ડી શેમાંથી મળશે વિટામિન ડી તડકામાંથી પછી હમણાં એમને સંપૂર્ણ આહાર કીધું તમને ખબર છે દૂધમાંથી પછી જ્યુસમાંથી ન મળે ઓરેન્જ જ્યુસમાંથી મળે બરાબર હા તો બરાબર છે તો બીજું એ બોડીમાં શું કામ કરે વિટામિન ડી સી બોડીમાં શું કામ કરે શક્તિ આપે હા બરાબર છે હવે એક મિનિટ ચાલુ રાખજો હું તમને બધાને ફરી વખત એક લિંક મોકલું છું આપણા લેક્ચર ચાલુ રાખશો